પીવાના પાણીની સમસ્યા અંગે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમ ત્યાં પહોંચી અને ગ્રામજનોની વિકટ સમસ્યા જાણી હતી, જેમાં જોવા મળ્યું હતું કે મહિલાઓ એક બેડું પાણી મેળવવા માટે જીવના જોખમે કૂવામાં ઉતરે છે. કૂવામાં ઉતરી અને કૂવાના ઝરણામાંથી ટીપે ટીપે આવતું પાણી નાના વાટકાથી દેગડામાં ભરી અને પાણી પીવા માટે મજબૂર બને છે. એક તરફ ગુજરાતની મોડેલ સરકાર સેવાટા સુધી પ્રાથમિક સુવિધા પહોંચાડી હોવાના દાવાઓ કરે છે, પરંતુ સાચા અર્થમાં હજુ સુધી ગ્રામીણ વિસ્તારોમાં રોડ અને વીજળી તો ઠીક, પરંતુ પીવાના પાણીની સુવિધા પણ આપી શકાય નથી. વર્ષો પહેલા કપરાડા અને ધરમપુર તાલુકા માટે 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ યોજના હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી. કપરાડાના ઘોટવાળ સહિતના ગામોમાં યોજાયેલા વિકટ પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા ટેન્કરો મારફતે ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કપરાડાની પહાડી વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે અમે આવ્યા છીએ કપરાડાથી કમસે કમ 50 થી 60 કિલોમીટર દૂર ઘોટવળ ગામ મૂળગામ ફળિયામાં. એ મૂળગામ જે ફળિયું છે ત્યાં પાણીની સમસ્યા કેવી છે અહીંના ગામના જે ભાઈ છે એમની સાથે વાત કરીશું. ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ગુલાબભાઈ સોનુભાઈ ધાનાણી. આ ફળિયું કયું છે? આ ઘોટવળ મૂળ ગામ લાગે છે. અહીંયા પાણીની સમસ્યા કેવી સર્જાતી હોય છે? પાણીની તો બહુ તકલીફ સાહેબ પડે છે. તો શું કરે પાણી માટે? લોકો શું કરે અત્યારે પાણી માટે? એ પાણી થોડું થોડું છે પણ એ ઘટી જાય. એ બહેનો લોકો રાતના ઉઠીને જવા પડે. જે તમારું મૂળગામ જે ફળિયું છે, ફળિયાની વસ્તી કેટલી છે અંદાજે? 1100-1200 છે. તો પાણી માટે લોકો આટલા માટે પાણી માટે કે તમારા ઘરથી કેટલે દૂર સુધી જાઓ છો? અમારી ઘેરથી તો બહુ નીચે 2-3 કિલોમીટર પાણી ઘણું છે, પણ તે બાજુ બહુ દૂર લાગે છે ને
નજીકમાં ઘટી જાય. અમે અમે જે આવ્યા તે જગ્યાએ જોયું કે કૂવામાં પાણી નથી, જે પાણી જે છે થોડું થોડું ટીપે ટીપે આવે છે પાણી. તો એ તમારા માટે મનુષ્ય માટે થઈ, પણ પ્રાણીઓ શું કરતા હશે? મતલબ અહીંયા જે પશુપાલન એ શું કરતા હશે? એને તો બહુ દૂર લઈને લઈ જવા પડે. અહીંયા એક ભાઈ પણ છે, એમને પૂછ્યું. એનું ભાઈ, તમારું નામ શું છે? સરકારને અમે તો આશા રાખી કે કુઓ કે બોર કોઈ ખોદાવી આપે કે પાઇપલાઇન કરી આપે તો સારું. આમ અહીંયા કોઈ ગામમાં બીજો હેન્ડપંપ કે કોઈ ખરું? આ જે પાણીની સમસ્યા છે, અહીંયા 1200 થી 1300 ની વસ્તી છે, પરંતુ અહીંયા પાણીની વિકટ સમસ્યા છે. લોકો જે કૂવો છે, કૂવામાં ટીપે ટીપે પાણી આવે છે, લે છે. જો સરકાર દ્વારા એ પાઇપલાઇન કરીને જો ફળિયા સુધી પાણી પહોંચાવાય તો લોકોની સમસ્યા દૂર થઈ જાય. જગદીશ ભંગે, ઇન ગુજરાત ન્યૂઝ.